આગળ વાત કરીએ તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં પાલિકા દ્વારા સતત બીજા દિવસે ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પથ્થરમારાની ઘટના બાદ પાલિકા તંત્ર પણ એક્શન મોડમાં છે. રાજ્ય ગૃહમંત્રી અને મેયરના આદેશ બાદ ગેરકાયદેસર દબાણો ઉપર બુલડોઝર ચલાવવામાં આવ્યું હતું. પાલિકા દ્વારા 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિન, 17 ટેબ, 19 ટેબલ તેમજ અન્ય સામગ્રી જપ્ત કરાઈ છે. સંવાદદાતા શાહિદ જોડાય છે. શાહિદ, ઘટનામાં શું અપડેટ? બિલકુલ, સમગ્ર ઘટના સૈયદપુરા વિસ્તારની અંદર પથ્થર મારવાની ઘટના રવિવારના રોજ સામે આવી હતી અને તેને લઈને પાલિકાનું તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે. પથ્થર મારવાના ઘટનાના બાદ હવે પાલિકા દ્વારા બુલડોઝર ફરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રાજ્ય ગૃહમંત્રી દ્વારા મેયરને આદેશ કરવામાં આવ્યા હતા અને આદેશ બાદ દબાણો દૂર કરવામાં આવ્યા છે. પાલિકા દ્વારા 16 બંધ લારીઓ, 7 કાઉન્ટર, 5 કેબિનો, 19 ટેબલ તેમજ પરચુરણ સામાન જપ્ત કરવામાં આવ્યા છે. આજે પણ પાલિકા તંત્ર દ્વારા વિસ્તારની અંદર દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. સોડાની જગ્યા પણ કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી પાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. જી આભાર.